सदानंदाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरदनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने हेती जय स्वामी नारायण सदगुरु निष्कुळानंद स्वामी मनगंजन ग्रंथनी अंदर परतक मन अने नीज मननी लड़ाई विषयनी वातो लखे छे સ્વામી છેલ્લે એમ કહે છે પરતક મને પોતાના યોદ્ધાઓ ગણાવ્યા છે ઉન્મત્ત થઈને ઉન્મત્ત રૂપી ઘોડા ઉપર બેસીને પોતે પરતક મન હવે નીજ મનને લલકારે છે કે તારી પાસે કયા યોદ્ધાઓ છે તારી પાસે કયા સુરવીરો છે તું કોને લઈને મારી સાથે લડવા માટે નીકળ્યો છે મારે આ જાણવું છે ત્યારે નીજ મન પોતાના યોદ્ધાઓને અહીંયા આગળ પરતક મનને નીજ મન પોતાના યોદ્ધાઓ ગણાવે છે એની અંદર નીજ મન એમ કહે છે સૌથી પહેલાં તો તું બહુ બળ્યો છે તારી સાથે મેં વાત ભીડી છે પણ તારા પરાક્રમ તો મેં બહુ જાણ્યા છે મારા જે યોદ્ધાઓ છે યોદ્ધાઓને સાંભળીને તને ડર નહીં લાગે બીક નહીં લાગે કારણ કે તું ખરેખર બહુ પ્રેક્ટિસવાળો યોદ્ધા છે અને મારી પાસે જે યોદ્ધાઓ છે એ યોદ્ધાઓ તારા યોદ્ધાઓ જેવા તોપ ગોળા ફોડવાવાળા નથી મારા યોદ્ધાઓ તો શાંત ચિત્તવાળા છે તે પૂછ્યું છે એટલે તને ગણાવું છું એટલે નીજ મને ગણાવ્યા છે શીલ સંતોષ દોષે નમા વળી વિવેક વિચાર ધીરજ ધર્મ દુરંદરા ક્ષમા દયા દોનાર ધીરજ ધર્મ દુરંદરા ક્ષમા દયા દોનાર એક વિવેક શીલ અને સંતોષરૂપી યોદ્ધાઓને આપણે સમજ્યા નીજ મનનો યોદ્ધા ત્રીજા નંબરનો છે વિવેક ભગવાનનો ભક્ત છે એની પાસે નીજ મન જ હોય ભગવાનનો ભક્ત ત્યારે જ કહેવાય કે જેની પાસે નીજ મનની સત્તા હોય આપણે ભગવાનના ભક્તો ત્યારે જ રહીએ છીએ કે જ્યારે આપણે નીજ મનને અધિકાર આપીએ છીએ આપણી ઉપર જ્યારે આપણે પરતક મનનો અધિકાર આપણા આત્મા ઉપર થાય છે ત્યારે આપોઆપ આપણે ભક્ત મટી જઈએ છીએ આપણું ભક્તપણું ક્યાં બાષ્પીભવન કરી નાખે છે પરતક મન આપણને ખબર પણ પડતી નથી આપણે બધા મુમુક્ષુ છીએ બધાએ પોતપોતાના અંતરમાં વિચારતા હશો તો ખબર પડતી હશે કે આપણે જે આધ્યાત્મિક માર્ગના માર્ગે ચાલ્યા છીએ
એ માર્ગથી પરતક મન આપણને એક દિવસે, અઠવાડિયે, 15 દિવસે, મહિને, 6 મહિને, 12 મહિને કેવી રીતે પોતાને વશ કરીને, ભગત મટાડીને એ સમયે આપણા વિચારો, એ સમયનું આપણું વર્તન, એ સમયનું એટલા સમય દરમિયાનનું આપણું જીવન આપણને ભક્ત તરીકેનું બિરુદ લેવા ન દે એવી પરતક મનની જબરજસ્ત લડાઈ આપણા હૃદયમાં ચાલી રહી છે. જ્યાં સાધન દશા છે ત્યાં લડાઈ હોય 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 ને હોય જ. જ્યાં આગળ સિદ્ધ દશા આવી નથી, મહારાજે જેને સિદ્ધ દશા કીધી છે, મહારાજ કે જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં પુરુષોત્તમની મૂર્તિ સિવાય કાંઈ દેખાય નહીં ત્યાં સુધી સિદ્ધ દશા આવી નથી. ઇન્દ્રિયોને અંતઃકરણના વૃત્તિઓ એની ક્રિયાઓ ભગવાનની આજ્ઞાથી બહાર જવા માટેનો અંતઃકરણ સંકલ્પ કરી શકે છે અને ઇન્દ્રિયો ક્યારેક એમાં પ્રવર્તી જાય છે ત્યાં સુધી સાધન દશા છે. સિદ્ધ દશાવાળાને જ્યાં જુએ ત્યાં, કાર્યાણીના 7મામાં શ્રીજી મહારાજે સિદ્ધ દશાનું વર્ણન કરેલું છે, વાંચી લેવું જોઈએ. શ્રીજી મહારાજે એવી પરમ સિદ્ધ દશાવાળાનું વર્તાલના 3મામાં પરમ એકાંતિક મુક્ત તરીકેનું વર્ણન કરેલું છે, એ વાંચી લેવું જોઈએ. ગઢાંત્યના 26મામાં શ્રીજી મહારાજે એ સ્થિતિનું વર્ણન કરેલું છે, એ સિદ્ધ દશાની લક્ષણ છે. પણ સાધન દશામાં ઝઘડો હોય, સાધન દશામાં હૃદયને વિશે કુરુક્ષેત્ર હોય, કૌરવ અને પાંડવોનું યુદ્ધ સાધન દશામાં હોય જ, અને સિદ્ધ દશાવાળા ગણતરીના હોય, સાધન દશાવાળા ઝાઝા હોય, મારો કહેવાનો અર્થ એ નથી કે સાધન દશાવાળો ખોટો છે, સાધન દશાવાળો સાચો જ છે, કારણ કે એને ભગવાનને પામવાની રુચિ અને લક્ષ સાચું છે. પરંતુ સાધન દશામાં રહેલો ભગવાનનો ભક્ત જ્યારે પરતક મન ઉપર નજર નથી રાખતો ત્યારે પરતક મન એને પછાડી જાય છે. નીજ મનના જે યોદ્ધાઓ છે એને આપણે પોષણ આપવાનું છે, એ જ આપણા છે. પરતક મનનો એક પણ યોદ્ધા આપણો નથી, એક પણ યોદ્ધા નથી. એ ગરીબ થઈને આવતો હોય આપણી પાસે તો પણ માની લો એ આપણને મારવા જ આવે છે. નિજ મનનો યોદ્ધા કદાચ આપણી પાસે ગરીબ થઈને નથી આવતો, આપણી ઉપર રૂઆબ કરીને આવે છે તો પણ માની લો કે આપણને તારવાનો છે. નિજ મનનો એક એક યોદ્ધા આપણો હિતેચ્છુ છે, પરતક મનનો એક એક યોદ્ધા આપણું બગાડવાવાળો છે. માટે નિજ મનના યોદ્ધાઓને પોષણ આપીએ, નિજ મનના યોદ્ધાઓને ટાઈમે ટાઈમે જમાડીને જીવતા રાખીએ, એની ટ્રીટમેન્ટ બરાબર કરતા રહીએ. આ સોલ્જરો ક્યાંક સરહદ ઉપર એને કંઈક ઘા લાગ્યો હોય ને તો ઘણા લોકો, ઘણા ત્યાં તો ડૉક્ટર જ જોઈએ ને, ઘા લાગ્યો હોય તો ત્યાં થોડો પછી બીજો સૈનિક, એ ડૉક્ટરો હોય છે, સોલ્જરમાં ડૉક્ટર હોય. હવે જે ડૉક્ટર છે એને પણ એની ટ્રીટમેન્ટ કરવા માટે રહેવું પડે ક્યાં? સરહદ ઉપર. સરહદ ઉપર ટ્રીટમેન્ટ કરવી હોય, જેટલી જરૂરિયાતની પ્રાથમિક અવસ્થાની બધી ટ્રીટમેન્ટ તો એવાને ત્યાં રહેવું પડે, તો એ પણ એટલો સ્ટ્રોંગ હોય ત્યારે ત્યાં રહી શકે. એવી રીતે આ યોદ્ધાઓ ઘાયલ થવાના, શીલ છે, સંતોષ છે, વિવેક છે, વિચાર છે, ધીરજ છે, ધર્મ છે, આ બધા ઉપર ઘા વાગવાના. કારણ કે એ લોકો પાસે, ઓલા લોકો તો નાક કાન વિનાના છે, જે પરતક મનના યોદ્ધાઓ છે તો કપડાં વિનાના છે. એને કંઈ પણ કરવાની અંદર ક્યારેય લાજ શરમ આવતી નથી. જ્યારે નિજ મનના જે યોદ્ધાઓ છે એની પાસે તો બહુ પ્રકારની લાજ છે. એટલે યોદ્ધાઓ, યોદ્ધા ચોક્કસ છે પરંતુ ઘા પણ એટલા જ ખાય છે, ઘા પણ એટલા ખાય છે. પણ એની વફાદારી પણ આપણા આત્મા પ્રત્યેની એટલી છે. આ બધા યોદ્ધાઓ એવું વિચારે છે, અમે જ્યાં સુધી મૃત્યુ નહીં પામીએ ત્યાં સુધી અમારો રાજારૂપી આત્મા એને બચાવવા માટે પ્રયત્ન કરીશું. માટે આપણે
આપણે જે પોતે આત્માઓ છીએ, આપણને બચાવવાવાળા આપણા હિતે જ છું, નિજ મનના યોદ્ધાઓ એને ખરેખર રાતને દિવસ પોષણ આપવું જોઈએ. અને પોષણ એક જ જગ્યાએથી મળી શકશે, સાધુનો સમાગમ. આ જગતની અંદર નિજ મનના યોદ્ધાઓને જીવાડવા હોય, એને પોષણ આપવું હોય, એને મજબૂત કરવા હોય, એના કવચો બનાવવા હોય, એ યોદ્ધાઓને લડી શકે એટલા સક્ષમ કરવા હોય. અહીં તો આ છે ને સત્સંગની અંદર આ બધા યોદ્ધાઓનું થોડું વિચારવા જેવું છે. દુનિયામાં કેવું છે, ઘોડિયામાં છોકરું જન્મે એટલે માનો કે માના પેટે દીકરો જન્મ્યો અને પછી ઘોડિયામાં હૂતો હોય, હવે એને તમે રોજ દૂધનું પોષણ થોડું 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 આપતા રહો અને થોડું જમતો રહે એટલે પછી એ કેવો થતો જાય, મોટો થતો જાય ને. અને અત્યારે અહીંયા આગળ તો વિદેશની અંદર તો સ્પેશિયલ એનું ફૂડ આવે, સ્પેશિયલ બધી આવે. આપણે જે દેશી પદ્ધતિઓ હતી એના કરતાં અહીં પદ્ધતિઓ જુદી છે, એટલે બધું જ એને મળી રહે એ રીતનું આયોજન કરે, બધું જ આયોજન. મમ્મી જોબે ગઈ હોય તો છોકરાને એનું દૂધ મળી રહે, બધું મળી રહે, આખું આ પ્રકારનું આજે સાયન્સે બધી શોધખોળ કરીને જે કર્યું હોય એ. પણ છોકરાને જીવાડવું હોય ને મોટો કરવો હોય તો એને ખોરાક જોઈએ, શરીરને કંઈક ને કંઈક તો જોઈએ, છેવટે પાણી પણ જોઈએ ને વાયુ ભક્ષણ પણ જોઈએ. પણ એકેય ભક્ષણ કરે નહીં તો દેહ ટકે નહીં. પણ કદાચ માની લો કોઈ વાયુ ભક્ષણ કરે છે, અનાજ નથી જમતો, અત્યારે ઘણા બધા લીલા જ્યુસવાળા છે, અનાજ ખાતા જ નથી, તોય શરીર ટક્યા રહે છે, ચાલ્યા જાય છે, વધ્યા કરે છે, ઉંમર થાય છે, કોઈ પ્રોબ્લેમ નથી થતો. પણ આ યોદ્ધાઓ છે ને એ એવા છે, ઘોડિયામાં જન્મ્યા હોય, માનો કે આપણે સત્સંગમાં આવ્યા ત્યારે શીલ સંતોષ વિવેક વિચાર ધીરજ ધર્મ આ બધાનો જન્મ થઈ ગયો, પણ એને પોષણ ના આપો ને તો એટલા ને એટલા જ રહે, કોઈ દી મોટા જ ના થાય. એવું આશ્ચર્ય છે આ લોકોને, બે વર્ષના હોય તો બે વર્ષના જ રહે. આપણે સત્સંગમાં 20 વર્ષના થઈએ, આપણે સત્સંગમાં જન્મ્યા ત્યારથી જ નિજમન જન્મી ચૂક્યું. નિજમને જન્મ લીધો એટલે નિજમનના બધા જ યોદ્ધાઓ જન્મી જાય. પરંતુ આપણે જો યોદ્ધાઓને પોષણ ના આપીએ તો આપણે સત્સંગમાં 20 વર્ષ થયા પણ આપણા શીલ સંતોષને 1 મહિનો જ થયો હોય, હજુ એ લોકો મોટા જ ના થયા હોય. એ મોટા ન થયા હોય એટલે આપણા સત્સંગમાં 20-20 વર્ષ જતા રહ્યા પણ આપણે હજુ કાંઈ આપણને કોઈ ફાયદો ના થયો હોય. એની પાછળનું કારણ એ છે, એ યોદ્ધાઓને આપણે પોષણ જ નથી આપ્યું. કેટલા બધા સત્સંગમાં એવા છે, કેટલા બધા લોકો સત્સંગમાં એવા છે કે જે લોકો સત્સંગમાં આવ્યા છે પણ ક્યારેય કથા વાર્તા સવારમાં ઉઠીને સાંભળવી, ક્યારેય સાંજે એક વખત કથા વાર્તા કોઈ સંતની સાંભળવી, કોઈ સત્પુરુષનો સમાગમ કરવો, કોઈ સાધુનો સમાગમ કરવો, આવી જેને ટેવ નથી, શસ્ત્રાસ્ત્ર વાંચવાની ટેવ નથી, એના યોદ્ધાઓ કેવી રીતે મોટા થાય, કેવી રીતે મોટા થાય. ધાર્મિક વૃત્તિવાળો હોય, વર્ષમાં 2 વખત ભગવાન પાસે જઈ આવે એટલે આ બધા યોદ્ધાઓ રિન્યૂ થઈ જાય, એના શ્વાસ પૂરા ના થાય, અંદર પડ્યા રહે બધાય, પણ મોટા તો ના જ થાય. અને મોટો ના થાય તો આપણી સેવા કેવી રીતે કરે. નાનો દીકરો ઘોડિયામાં પડી રહ્યો હોય 2 વર્ષનો અને તમે 70 વર્ષના થયા અને તમને એમ થાય કે આ મારી સેવા કરે, કેમ ન કરે, ના થાય. એમ આપણા સત્સંગમાં 15 વર્ષ થાય, 20 વર્ષ થાય, 30 વર્ષ થાય, 50 વર્ષ થાય, પણ આ યોદ્ધાઓને જો આપણે મોટા ના કર્યા હોય તો આપણી સેવા ચાકરી કેવી રીતે કરી શકે, ના કરી શકે. માટે એને એનું પાલન પોષણ યથાવત કરવું, આ યોદ્ધાઓને ટાઈમે ટાઈમે બધું જ એને આપવું. એમાંનો યોદ્ધા છે વિવેક, ત્રીજો યોદ્ધા છે વિવેક અને ચોથો યોદ્ધા નામ કીધું વિચાર. વિવેક અને વિચાર બે સાથે રહ્યા છે. વિવેકરૂપી યોદ્ધા જ્યારે આત્મા પાસે હોય છે ત્યારે આત્મા ઘણી બધી કલ્યાણની બાજી જીતી જાય છે, પરતક મનની ઘણી બાજીઓ બગડી જાય છે. જો આત્મા બે યોદ્ધાઓને સાચવી રાખે તો વિવેક અને વિચાર. વિચાર હોય તો જ વિવેક રહે, વિચાર વિના વિવેકરૂપી યોદ્ધા ટકતો નથી.
પ્રથમ તો આ તો આધ્યાત્મિક ગ્રંથ છે એટલે આપણે આધ્યાત્મનો જ વિચાર કરવો જોઈએ. આત્મા અને અનાત્માનો વિચાર એ સૌથી મોટો વિવેક છે. વિવેકનો અર્થ થાય છે હંસ ક્ષીર ન્યાય. વિવેકનો અર્થ એ થાય છે જેવી રીતે હંસ છે એ પાણીમાં દૂધમાં તમે પાણી મિક્સ કરો તો હંસની ચાંચમાં એવી તાકાત છે કે દૂધ દૂધને ખેંચી લે છે અને પાણીને છોડી દે છે. એવી રીતે વિવેકવાળો છે એ જ્યાં જ્યાંથી એના આત્માને ઉપયોગી છે એટલું વિવેકથી લઈ લે છે, બાકીનાનો ત્યાગ કરે છે. મહારાજે વચનામૃતમાં કેવો વિવેક બતાવ્યો? મહારાજે વિવેકી અવિવેકીનું લક્ષણ વચનામૃતની અંદર બતાવ્યું. ત્યાં મહારાજે કહ્યું પોતાના અવગુણને ગ્રહણ કરે, પોતાના અવગુણને ગ્રહણ કરે અને બીજાના ગુણ છે એને ગ્રહણ કરે. એ સત્સંગમાં દિવસે દિવસે વધતો જાય છે. શ્રીજી મહારાજે વિવેકનું વચનામૃત પ્રથમ પ્રકરણનું 16મું એમાં મહારાજ એમ બોલ્યા, જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય, વિવેક હંમેશા સત્ય અને અસત્યનો જ કરવાનો છે. વિવેક સત્ય શું છે, અસત્ય શું છે, આટલાનો વિચાર કરવાથી વિવેક આવે છે. જે હરિભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે. વિવેકરૂપી યોદ્ધા આપણને આપણા અવગુણ બતાવે છે, કહેતા પરતક મનના કયા યોદ્ધાઓ, પરતક મનના કયા યોદ્ધાઓ આતંકી બનીને આપણા આ નગરમાં ઘરી ગયા છે એ આપણને વિવેકરૂપી યોદ્ધા બતાવે છે. વિવેક છે ને એ જેમ પેલી સેટેલાઇટ અહીંથી અવકાશની અંદર જે ગ્રહોની ગતિઓ માપે છે, ગ્રહોના ફોટાઓ લે છે. આજે આપણે ક્યારેય ચંદ્ર પર ન જઈ શકીએ પણ ચંદ્રની આજુબાજુ ફરતી સેટેલાઇટો એ ચંદ્રના ફોટાઓ અહીં આપી શકે છે. આ પૃથ્વીને આપણે ન જોઈ શકીએ પણ આકાશમાં રહેલી સેટેલાઇટ પૃથ્વીનો ફોટો આપી શકે છે. એવી રીતે વિવેક છે ને સેટેલાઇટનું કામ કરે છે, વિવેક છે ને દૂરબીનનું કામ કરે છે. અહીંથી દૂર દૂર સુધીના તારા જોવા હોય તો દૂરબીનથી જોવે ને તો એને બહુ મોટો દેખાય, એ દૂરબીનનું કામ કરે છે, સેટેલાઇટનું કામ કરે છે વિવેક છે. આજથી આટલા કલાક પછી, આજથી આટલા દિવસ પછી જો આમ નહીં તો આમ નહીં, એ પ્રકારના વિચારો અને વિવેક એ વિવેકરૂપી યોદ્ધાથી આવે છે. એ દ્રષ્ટિકોણ વિવેક જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આવતો નથી. એટલે શ્રીજી મહારાજ કહે છે સત અસતનો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે, અને વિચારીને તેનો ત્યાગ કરી દે. વિવેકનો અર્થ થાય છે પૃથક પૃથક વિવેચન, વિવેચન કરીને તેના તેના સ્વરૂપને જાણવું, દરેકને જેવું છે એવું જાણવું, એનું નામ વિવેક છે. હવે સત અને અસત બેને જ જાણવાનું છે. સત એવા ભગવાન, સત એવો આત્મા, સત એવા શાસ્ત્ર, સત એવા સાધુ, એને જાણવાના છે, સમજવાના છે, અનુભવવાના છે અને એમાં જીવ જોડવાનો છે. અસત એવી માયા, અસત એવા માયાનું કાર્ય, અસત એવા પદાર્થ, અસત એવા વ્યક્તિ, અસત એવો દેશકાળ, એનાથી દૂર રહેવાનું છે. આ જગ્યાએ આ અસત છે, આ જગ્યાએ આટલું સત છે, આનો જે વિચાર કરવો એનું નામ વિવેક છે. એનો પાક્કો નિર્ધાર કરવો એનું નામ વિવેક છે. વારે વારે સ્થાપન ઉત્થાપન ન થાય એવી રીતે એમાં ચોંટવું એનું નામ વિવેક છે. એટલે જ શ્રીજી મહારાજ સારંગપુરના 7મામાં કહે છે એવું નૈમિક શારણ્ય ક્ષેત્ર, સંત સમાગમરૂપી ક્ષેત્ર જ્યાં મળે ત્યાં, જ્યાં મળે ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું, એને સત અસતનો વિવેક કહેવાય. સ્થાપન ઉત્થાપન ન થાય. અહીં કહે છે જેને વિવેક હોય તે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે. અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય, શ્રીજી મહારાજના શબ્દ જો, ભાસતો હોય,
એમ નહીં કે સંત હરિભક્તમાં કોઈ અવગુણ છે. ભાસતો શબ્દ એટલે લખ્યો કે મુમુક્ષુને આટલો વિચાર હોવો જ જોઈએ કે મને અવગુણ સંત ભક્તમાં દેખાય છે, પણ કદાચ હોય અથવા ના પણ, હું માની લઉં છું કે એમાં એ અવગુણ છે પણ ના પણ હોય. ગોપાળાન સ્વામી દૂધપાક માલપુડા જમતા હતા તો સંકલ્પ થયો કે સ્વામી તો સ્વાદિયા છે, સ્વામીને સારું સારું ખાવા જોઈએ છે અને અમને ના પાડે છે, તો કદાચ આપણે જે વિચારીએ છીએ એવું ન પણ હોય. એટલે ભાસતો હોય શબ્દ વાપર્યો છે, મને લાગે છે. ભાસતો હોયનો અર્થ એવો થાય કે આપણને સંત અથવા સત્સંગીમાં કંઈક અવગુણ પોતાને કંઈક લાગતો હોય. લાગતો હોય એટલે છે એવું આપણે દાવા સાથે કહી શકીએ નહીં. એટલે અહીં લખ્યું છે ભાસતો હોય, ભાસતો હોય. વચનામૃતના એક એક શબ્દને શ્રીજી મહારાજે બહુ વિવેકરૂપી પલ્લા ઉપર તોલીને મૂકેલા છે એક એક, કારણ કે તો પરબ્રહ્મ છે. પણ નોંધવાવાળા સંતોએ પણ બહુ જ આનું સંશોધન કરીને પછી મૂક્યું છે. ભાસતો હોય, કદાચ આપણને દેખાતો હોય તો તેનો ત્યાગ કરી દે. પોતાના અવગુણ છે એનો ત્યાગ કરી દે, અને બીજા સંત કે ભક્તમાં કોઈ અવગુણ ભાસતો હોય તો એનો પણ ત્યાગ કરી દે, અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. અને પરમેશ્વરને વિશે તો કોઈ અવગુણ ભાસે જ નહીં, અને ભગવાન અને સંત જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. અને સંત કહે કે તું દેહ ઇન્દ્રિય મનને પ્રાણથી જુદો છું, સત્ય છું એનો જાણનારો છું, અને દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મા રૂપે વર્તે, પણ મનના ગાંઠભેડો ભળી જાય નહીં, પરતક મનના ગાંઠભેડા ભળી જાય નહીં, અને જેને કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ અને કુસંગ તેને ઓળખી રાખે, જે પદાર્થથી આપણને બંધન થતું હોય અને આપણા એકાંતિક ધર્મ તરફ વધવામાં આપણને ખામી ઊભી કરતો હોય એવો કોઈ પણ પદાર્થ હોય કે કોઈ કુસંગ હોય, બંનેને ઓળખવાના છે. કયો પદાર્થ મને બંધનકારી છે, કયો પદાર્થ મને મારા એકાંતિક ધર્મના રસ્તે ચાલવામાં પાડી રહ્યો છે, કયો કુસંગ કયા વ્યક્તિના સંગથી મને બંધન થાય છે અને હું મારા એકાંતિક ધર્મમાંથી પાછો પડું છું, એવો કુસંગ જે કોઈ હોય એને ઓળખી એનો ત્યાગ કરી દે, એનાથી છેટો જ રહે, નજીક જાય જ નહીં અને એના બંધનમાં ક્યારેય આવે નહીં, અને સવડો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય એનો ત્યાગ કરે, એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ કે એને વિવેક છે. શ્રીજી મહારાજ કે સવડાનું ગ્રહણ કરે અને અવળાનો ત્યાગ કરે. વિચારો, વિવેકની અંદર શ્રીજી મહારાજે કહ્યું પોતાના અવગુણનો ત્યાગ કરે, જાણે અવગુણનો ત્યાગ કરે. બીજાના અવગુણ ભાસતા હોય, હોય જ એવો દાવો કરવો નહીં, આપણને દેખાતું હોય, કારણ કે આપણે દેહદર્શી છીએ એટલે આપણે દેહદર્શી હોઈએ, આપણામાં હોય એટલે બીજામાં દેખાય. કોઈ મોટા સંતોએ બહુ સરસ કીધું છે કે બીજામાં દેખાતો દોષ એ તો આપણું પ્રતિબિંબ છે, આપણું પ્રતિબિંબ એમાં પડે છે. જેમ અરીસામાં બધું દેખાય એમ આપણને જેવું વર્તતું હોય એવું એમાં દેખાય. આપણે બહુ સ્વાદથી બધું જમતા હોય તો કોકને જમતા જોઈએ તો આપણને લાગે કે આ એમને બહુ સરસ બધું ભાવે ને બહુ સરસ આને સ્વાદ છે, સ્વાદ્યો છે એમ લાગે. આપણે બહુ ઊંઘતા હોય ને કોકને ક્યારે ઝોકું આવતું હોય કે આપણે ઊંઘીએ આ એ બહુ ઊંઘે છે, આવું બધું જીવનો એક સ્વભાવ છે. જેવો અનુભવ એને પોતે પોતાને જ્યારે કોઈ વિષય ભોગવતો હોય ત્યારે થતો હોય, એવું ને એવું જે બીજામાં કલ્પે છે, પણ એવું ક્યારેક નથી પણ હોતું, એવું નથી પણ હોતું. શું ખબર, શું ખબર કે કોઈ ભગવાનનો ભક્ત ગોવર્ધનભાઈ જેવો હોય, આપણને શું ખબર, સૂતરફેની ખાતા જોયો એટલે આપણને લાગે કે વાહ વાહ સૂતરફેની હોય એટલે આના મોઢામાં પાણી આવી જ જાય, પણ મીઠું ખાઈ જતું હોય આપણને શું ખબર. આપણે તો માની લીધું
કારણ કે આપણે જીભે જોર હોય એટલે આપણને બીજો એવો દેખાય, આપણે પરતક મનને આધીન હોઈએ એટલે આપણને તરત દેખાય. એટલે પહેલાં પહેલો વિવેક તો એ છે, જેને પોતાનો વિવેકરૂપી યોદ્ધા મજબૂત રાખવો છે એને પરતક મનની સામે લડવા માટે સૌ પ્રથમ પોતાના અવગુણને માની જ લેવાય. એમાં પોતાના અવગુણ ભાષે આ જીવ હાવ આમ તો કલ્યાણના માર્ગે ઘણી વખત આવું ગાફલ છે. પોતામાં અવગુણ ભાષે, કોઈ કે આવો હશે ખરો મારામાં, એ હશે, આપણે પોતાની અંદર અવગુણો એને એમ વિચારીએ હશે હશે, અને બીજાની અંદર ભાસતો હોય એવું ના વિચારે, બીજામાં તો છે જ અને આપણી અંદર હશે. એ તો આપણે આપણા વિવેકરૂપી યોદ્ધાને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. પોતાની જાતની સારપ માનવી એનાથી મોટું નિજમનને મારવાનું એકેય ઝેર નથી. નિજમન મરી જાય. જેને નિજમનને જીવંત રાખવું હોય, મજબૂત કરવું હોય ને, એને ક્યારેય પણ નિજમન રૂપી નિજમનના યોદ્ધાઓને મરવા ના દેવા. અવગુણનો ત્યાગ કરે, બીજાના અવગુણ ભાસતા હોય સંત ભક્તના તો એનો ત્યાગ કરે. બીજું, સંત ભક્તનો જે ગુણ એનું જ ગ્રહણ કરે. આ યોદ્ધાઓને મજબૂત ક્યાંથી કરી શકાય છે? તો આપણી આજુબાજુમાં રહેતા સંતો ભક્તો જે છે એમાં રહેલા ગુણને ગ્રહણ કરીએ. જેટલા ગુણને ગ્રહણ કરીશું, જેટલો એના ગુણો ઉપર વિચાર કરીશું, એટલું આપણું નિજ મન હિંમતવાળું અને તાકાતવાળું થશે. જેટલો આપણે આપણી આજુબાજુમાં રહેલા સંતો ભક્તોના અવગુણ જે ભાસવા જોઈએ એને આપણે ખરેખર દાવાપૂર્વક માની લઈએ છીએ, એટલે આપણા નિજ મનને પ્રોબ્લેમ થાય છે. ત્યાં સુધી તમને કહું, વાસ્તવિકતા હોય ને તોય માનવા જેવી નથી. જેહોજી કરીને મહારાજના સેવામાં એક પાર્ષદ રહેલા, નિર્ગુણદાસજી સ્વામીની વાતોમાં ગઈકાલ હું ચરિત્ર વાંચતો હતો, એમાં મને ચરિત્ર અચાનક વાંચવામાં આવ્યું. લોયાની લીલાઓનું થોડું વાંચન કરતો હતો. એમાં એ જેહોજી હતા ને, એને ભગવાને એવી દ્રષ્ટિ આપી કે એને બધાયના અમુક માઇલના રેડિયસની અંદર કોઈના પણ અંતરની વાતો એ જાણી શકે. જીવ પ્રાણી માત્રના સંકલ્પને અમુક રેડિયસના એરિયામાં જાણી શકે, બધું જ એના અંતરની વાતો જાણી શકે. આવું ભગવાને અંતર્યામીપણું આપ્યું, પણ ઠેક આમ દૂર દેશ સુધી નહીં, અમુક રેડિયસમાં, એટલે અમુક કિલોમીટરના અંતરની અંદર જેટલા જીવાત્માઓ હોય એના સંકલ્પને જેહોજી જાણે. એ જેહોજી પાર્ષદ હતા મહારાજના. હવે લગ્ન કરેલા હતા, એમના ઘરવાળા ફૂલીબા કરીને હતા, એ મહારાજને ત્યાં સાંખ્યોગી બાઈ થઈ ગયા અને આ ભાઈ પાર્ષદ રહી ગયા. પછી મહારાજે જેહોજીને એવું કીધેલું કે આ તમારી પાસે મેં આ તમને ઐશ્વર્ય આપ્યું છે, પણ જ્યાં ત્યાં ડોકિયા ના કરતા ખોટા. કારણ કે જીવને તો જેવો કેમેરો મળ્યો નથી બીજાને જોવાનો, નથી મળ્યો તોય કેટલો પ્રયત્ન કરે, લાવો જાણી લો, લાવો જોઈ લો, શું કરે છે, પેલા ખૂનામ શું કરવા ગયા છે, લાવો જોઈ આવું. ભાઈ તું તારું જો ને, તું કયા ખૂનામ બેઠો ને શું કરે છે. પણ તરત જ જીવ એવો છે, બીજાને જોવા માટે, બીજાનું સંશોધન કરવા માટે એની પાછળ પડે. પણ પોતાનું સંશોધન આ જીવે જન્મો જન્મથી કર્યું નથી. બીજાનું સંશોધન કરવા જે પાછળ પડ્યો છે પરતક મનને પોષણ આપે છે. પોતાનું સંશોધન કરવા માટે જે પાછળ પડ્યો છે નિજ મનને બળ આપે છે. પોતાનું સંશોધન કરવું એનું નામ જ વિવેક છે. બીજાના સંશોધનની અંદર ટાઈમ અને પોતાના શ્વાસ બગાડવા એનું નામ જ અવિવેક છે. આપણને ફાવે તો કોઈ વ્યક્તિ સાથે પ્રેમથી રહીએ, ન ફાવે તો એ વ્યક્તિને બે હાથ જોડીને દૂર રહીએ. પણ કોઈના સંશોધન કરવા એની અંદર તો પરતક મન જ મજબૂત બને છે, પરતક મન જ મજબૂત બને છે. આપણને કઈ જવાબદારી હોય, આપણી કોઈ બે જીવની જવાબદારી હોય, પાંચ જીવ દસ જીવની જવાબદારી હોય, ધ્યાન રાખવું પડે. કોઈને વ્યવહારની જવાબદારી હોય એને વ્યવહારની અંદર કંઈક આગું પાછું ન થાય ધ્યાન રાખવું પડે. કોઈને કોઈ સ્ટોર વિભાગ સંભાળતો હોય તો એમાં કંઈ આગું પાછું ના થાય ધ્યાન રાખવું પડે. પરંતુ જેની કોઈ જવાબદારી જ નથી અને જવાબદારી વિના જેનું તેનું સંશોધન કરવા પાછળ પડ્યો છે
એ તો પરતક મનને ખરેખરો ફૂલાવીને મજબૂત કરે છે ને એ તો મરવાનો જ. પરતક મન એક દિવસ એને મારી જ નાખવાનું. નિષ્કુળાન સ્વામી મનગંજન ગ્રંથ દ્વારા મનેન તમને ચેતવણી આપે છે, બી કેરફુલ, પોતાના આત્માનું સંશોધન કરો, પોતાના આત્માને સત તરફ લઈ જાઓ, બીજાનો ક્યાં જાય છે, કેમ જાય છે એના સંશોધનો પાછળ ના પડો. ઘણા તો એવા નવરા હોય છે અને એટલા અવિવેકી હોય છે, બીજાના ઘરની વાતો જાણવાની એટલી ટેવ હોય, એટલી ટેવ હોય, એને થોડીક ખબર પડે કે આમના ઘરની અંદર કંઈક સાસુ બહુને નથી બનતું, પતિ પત્ની નથી બનતું, અથવા તો આ ઘરની અંદર થોડોક ઝઘડો છે, એટલે તરત જ એની પાસે જઈને ખુરશી નાખશે. શું ચાલે છે, કેમ છે, આમ તો તમે મને કહો નહીં, પણ અમને આવું સાંભળવા મળ્યું છે કે તમારે ને અમના કંઈક સાસુમાંને બનતું નથી ને કંઈક તપેલી ઉછળી હતી ને કંઈક કઢી ઢોળી હતી ને એવું બધું કંઈક મળ્યું હતું, તે શું છે બધું એ? તારાથી થવાનું જ સમાધાન? તારી તાકાત છે કે એ બેને ભેગા કરી શકે? આપણી તાકાત એ બેને ભેગા કરવાની ના હોય તો એ ડાપણમાં પડાય જ નહીં. જેને આપણે કોઈ રીતે આપણું જે લેવલ ના હોય એ લેવલની અંદર આપણે પડીએ ત્યારે આપણા પરતકમન મજબૂત થાય. અમે તમને સંસારનું દ્રષ્ટાંત દીધું, સંસારની અંદર આવું થાય, કોઈને ત્યાં ઠેક આ ગામમાં રહેતો હોય અને એનાથી 100 માઇલ દૂરના ગામની અંદર કંઈ પ્રોબ્લેમ થયો હોય, એને કોઈ લેવા દેવા ના હોય, એ કશું સહાય ઓલાને કરે એવો ના હોય, ઉપરથી પેલું હળગ્યું છે એમાં કેરોસીન નાખે એવો હોય, અને એ અહીંથી ને 100 માઇલ દૂર સુધીનું જાણી અને પાછો એને પાછો સમાધાન તો થવા જ નથી, પાછો ઉપરથી કેરોસીન નાખે. આવા દુષ્ટ સ્વભાવો, કલ્યાણના માર્ગે આપણે ચાલવાનો ઈચ્છા રાખતા હોઈએ અને આપણે ભગવાન સુધી પહોંચવાની ઈચ્છા રાખતા હોય ને તો આવા દુષ્ટ સ્વભાવનો ત્યાગ કરવો, આવા પરતક મનના દુષ્ટ યોદ્ધાઓનો ત્યાગ કરવો, પોતાની જાતને હોશિયાર અને બાહોશ સમજવી એના કરતાં બહેતર છે. પોતાના જીવને બાહોશ અને હોશિયાર ત્યારે જ સમજાય જ્યારે આપણે આપણા આત્માનું સારું કરીએ, આપણે જે પોતે છીએ એનું આપણે સારું કરીએ, આપણે જે છીએ એનું આપણે સારું ન કરીએ અને બીજાનું સારું કરી શકવાની ક્ષમતા ન હોય અને એનું બગાડવા જઈએ ત્યારે કલ્યાણના માર્ગમાં કેટલું વિઘન આવે, કેટલું વિઘન આવે. હા, કોઈ હિતેચ્છુ હોય, એવા શક્તિશાળી હોય કે ચાલો કોઈના ઘર સળગ્યું છે અને એને ઓલવી શકતા હોય એવા કંઈક સંશોધન કરે તે યોગ્ય છે, કારણ કે શક્તિશાળી છે એ, એટલા વર્ચસ્વવાળા છે. એમ કોઈ સદગુરુ છે, કોઈ ભગવાનના મોટા સાધુ છે એવા, કોઈ ભગવાનના મોટા હરિભગત છે અને એને એમ છે કે આ જીવ સત્સંગમાંથી પાછો પડી જશે, એ કદાચ કોઈના ગુણ અવગુણનું સંશોધન કરીને એને રોકે ટોકે વાંધો નથી, એનું સંશોધન કરે તો વાંધો નહીં, પણ જેની જવાબદારી નથી, જેને કોઈ લેવા દેવા નથી, એ બીજાના ગુણ અવગુણના સંશોધન કરવા બેસે અને અવગુણની અંદર પડે તો એ મર્યા વિના ના રે, વિવેકરૂપી યોદ્ધા એનો મરી જ જાય. અને વિવેકને વિચાર મળે ને એટલે પૂરું થઈ ગયું, નિજમનનું મોત જ આવે, નિજમન પૂરું થઈ જાય વિવેકને વિચાર જતો રહે એટલે. અહીં કહે છે, જેહોજીને બધું અંતર્યામી શક્તિ, અમુક રેડિયસમાં મહારાજ કે આ બહુ જોતા નહીં, તમને આપ્યું છે ખરું રાજી થઈને પણ રહેવાય જીવથી? મહારાજ આ પાછો કેમેરો ક્યાં નાખે? જગતમાં નાખતો હોય તો વાંધો નહીં, પણ નાખવાનો ક્યાં પાછો? સત્સંગમાં ને સત્સંગમાં. શ્રીજી મહારાજ કોઈ સાધુના વખાણ કરે ને એટલે જેહોજીનો કેમેરો સીધો જ જાય એ સાધુના હૃદયમાં. શ્રીજી મહારાજ કોઈ હરિભગતના વખાણ કરે ને એટલે તરત જેહોજીનો કેમેરો ઇન્ટરનલ, આ તો બધું MRI મશીન જેવું એને થઈ ગયું હતું એટલે સીધો ઇન્ટરનલ કેમેરો નાખે. હવે અંદર નાખે એટલે એને કાંઈ ગરબડ મળે, અંદર નાખે એટલે ગરબડ મળે. શ્રીજી મહારાજ વખાણ કરતા હોય અને આને હારી ગરબડ લાગે. શ્રીજી મહારાજ કે અમારા આ ભગતો બહુ મોટા અને આને લાગે લે ભગવાન આને મોટા કે છે, આને સવારમાં આવા સંકલ્પ કર્યા હતા અને ગઈકાલ આવું કર્યું હતું, પરમદી આવા સંકલ્પ કર્યા હતા, આવા સંકલ્પવાળાને મહારાજ આવડા મોટા કે છે, તે મહારાજે ગપ ગોળા જ મારે છે ને કે એકલા આવું હું કરવા ખોટો મહિમાની વાતો કરીને લોકોને ફસાવાનું કામ કરતા હશે, આ ક્યાં એવડો મોટો છે? નિર્ગુણદાસ સ્વામીની વાતોનો નંબર મને સ્મૃતિ નથી, આવતીકાલ કહીશ તમને નંબર.
જેહોજી એવો ધંધો કરવાની અંદર સંસારનો ત્યાગ, બંને પતિ પત્નીએ રાજી ખુશીથી સંસારનો ત્યાગ કર્યો તો શ્રીજી મહારાજની સેવા માટે, પણ આટલો જ જો અવિવેકરૂપી પરતકમનનો યોદ્ધા જેહોજીએ સ્વીકાર્યો, જેહોજીએ એ યોદ્ધાને સ્વીકાર્યો, શું થઈ ગયું ખબર છે? જેહોજીને એમ થયું કે મારે પાછું સંસારમાં જવું છે. મહારાજને કે મારી ઘરવાળી પાછી આપો. કે તે મહારાજ કે મેં ક્યાં રાખી છે? તો સાંખ્યોગી થઈ ગઈ છે, હવે શું કરું? મહારાજ ફૂલીબાન કે જાવ, હવે આ જેહોજી કહે છે સંસાર માંડવો છે. ફૂલીબા કે હું ના જાઉં, એને ભલે જવું હોય ત્યાં જાય, મારે જ ભગવાન ભજવા છે. તે ત્યાં કપિલેશ્વરાનંદ સ્વામી હતા, થોડા આકરા સ્વભાવના. તે જેહોજીને ઊભા થઈને પકડ્યો કે આરા વાસનિક, જેને ભગવાન ભજવા છે એને ભજવા દે. કે આમ સ્વામી એક કહીને એને ખખડાયો. જેહોજીનું અંતર મલિન થઈ ગયું ને સત્સંગમાંથી પડી ગયા. હવે આ તો અવગુણ ભાસતો હોય નહીં, હૃદયની અંદર વાસ્તવિક કંઈક અવગુણ હતો એવો દેખાયો તો જેહોજીને. શ્રીજી મહારાજની બેઠેલી સભામાં શ્રીજી મહારાજ મનુષ્યાકારે હાજર છે, શ્રીજી મહારાજ જે સંત અને ભક્તના વખાણ કરે છે એના હૃદયમાં જેહોજીને વાસ્તવિક એની પાસે જે મહારાજે ઐશ્વર્ય આપ્યું હતું એ ઐશ્વર્ય પ્રમાણે એમાં અવગુણ દેખાતા હતા, સાચા અવગુણ દેખાતા હતા. છતાં જેહોજીને સત્સંગની કંઠી કાઢી નરક ભેગો કરી દીધો. તો મારીને તમારી પાસે તો એમઆરઆઈ મશીન જ નથી, ખાલી અનુમાનિત મશીનો છે. આપણે આમ થોડું કંઈ સાંભળ્યું, માની લીધું, જોઈને માની લીધું, કંઈક કોકે કીધું ને માની લીધું, કંઈક આપણને કોક સાથે અનબનાવ થયો ને માની લીધું કે એમને તો આવું જ હોય. આવા બધા આપણે શુલ્લક વિચારો કરીને આપણી જાતને હોશિયાર ને બાહોશ માનતા હોય, આપણે તો મૂરખમાં મૂરખ છીએ. જે લોકોએ વાસ્તવિકતા જોઈ એ લોકોને જો અવિવેકરૂપી યોદ્ધા પછાડીને જતો રહ્યો તો આપણે તો એવા છીએ જ નહીં. આપણે તો આપણા જ અંતર્યામી છીએ. આપણું પાસે એમઆરઆઈ મશીન ખરું, પણ આપણું પોતાનું તે ડેડ થઈ ગયેલું છે, બંધ, વર્ષોથી ધૂળ ચડી ગઈ છે. પોતાનું જોવા માટેનું, પોતાનું સંશોધન કરવાનો કોઈ કેમેરો નહીં, અને આખી દુનિયાને માપવાની ફૂટપટ્ટીઓને કેમેરા લઈને આપણે નીકળી પડ્યા છીએ, એ આપણી બહુ મોટી ભૂલ છે. મારો કહેવાનો અર્થ એ છે વાલા ભક્તો, ઘણી વખત આપણે સારા હોઈએ છીએ, પણ ઘણી વખત ભગવાનના ભક્તો અમારી સંતો આગળ આવીને વાતો કરતા હોય, ઘણી બધી પ્રકારની અલક મલકની વાતો કરતા હોય, ત્યારે વિચાર આવે કે આને તો હજુ નિજ મન બાજુનો રસ્તો જ જોયો નથી, નિજ મનનો રસ્તાની આને ખબર જ નથી, પરતક મન જ આને તો હજુ સવાર થયેલું છે. માટે વિવેક અને વિચારનો અર્થ એ થાય છે પોતાના અવગુણનો ત્યાગ કરવો, અને બીજાના અવગુણ ભાસતા હોય એનો પણ ત્યાગ કરવો, અને કેવળ ને કેવળ એમાંથી ગુણનું ગ્રહણ કરવું, અને રાત અને દિવસ પોતાના આત્માનું સંશોધન કરવું, અને સત તરફનો રસ્તો, પરબ્રહ્મ તરફનો રસ્તો રાત અને દિવસ કાપવો એ વિવેક અને વિચારરૂપી યોદ્ધાઓ કરે છે. આ બધું વિચાર વિના કેમ થાય? વિવેક વિના આ બધું કેવી રીતે થાય? માટે વિવેકરૂપી યોદ્ધાને મજબૂત કરીએ, વિવેકરૂપી યોદ્ધાને એટલો મજબૂત કરીએ, અને વિવેકરૂપી યોદ્ધાને મજબૂત કરવા પોતાના અવગુણની ખબર હોવી જોઈએ. પોતાના અવગુણ ભાસતા હોય એવું નહીં, પોતાના અવગુણ જે છે એને ખરેખર ભગવાને કેમેરો આપણને બીજાને કોઈના રેડિયસમાં જોવાનો આપ્યો છે કે નહીં ખબર નહીં, પણ આટલા 4-5 ફૂટના આપણા બોડીની અંદર આપણો આત્મા રહેલો છે ને, એ આત્મા સાથે કારણ શરીરમાં પરતક મને પોતાના કેટલા યોદ્ધાઓ વાયરસો નાખી દીધા છે ને, એ જોવાનો કેમેરો મહારાજે આપણને આપ્યો છે. એના લેન્સ ઉપર ધૂળ ચડી ગયેલી છે ને, આ કથા વાર્તા શું કરે છે, એ લેન્સની ધૂળને કાઢે છે. ધૂળ ચડી ગઈ હોય કોઈ પણ કેમેરા ઉપર, આજે કથા કેમ 2-4 મિનિટ 5 મિનિટ લેટ થઈ? કારણ કે ગઈકાલ રાત્રે ઉત્સવ હતો, બધું સેટિંગ કરવાનું, આ બધું ગોઠવવાનું. હવે કેમેરો તો છે જ, પણ કેમેરાને ઓન કરીને ગોઠવ્યો ના હોય તો તમને ચિત્ર દેખાય નહીં. કેમેરો દેખાડી શકે એવો જ છે, પણ એને કોઈ ગોઠવવાવાળો જોઈએ. એમ શ્રીજી મહારાજે અંતર આત્માની અંદર નિજ મન માટે કેમેરો આપેલો છે, પરંતુ એને ગોઠવવાવાળો સંત સમાગમ જોઈએ. સંત સમાગમ જ્યારે મળે છે
ત્યારે વિવેકરૂપી કેમેરો એક્ઝેક્ટલી સત અને અસત જોઈ શકે છે. આપણે સતને વળગવાનું છે. સત્ય એવા ભગવાન, સત્ય એવા શાસ્ત્ર, સત્ય એવા સત્પુરુષ, સત્ય એવો આપણો આત્મા, એનું જ આપણે રૂડું કરવાનું છે. સત્ય એવા જે સત્ય છે એવા ગુણોને કેળવવાના છે, અવગુણનો નાશ કરવાનો છે પોતાના, અને પારકામાં ભાસતા અવગુણને પણ ટાળવાના છે. આવું જો આપણે કરીએ તો આપણો વિવેકરૂપી યોદ્ધા બહુ મજબૂત બને, અને વિવેકરૂપી યોદ્ધા મજબૂત બને એટલે નિજમન મજબૂત બને. નિજમન પરતક મનને કહે છે, મારી પાસે આ મારો ત્રીજો યોદ્ધા છે વિવેક, હજુ પણ બીજા યોદ્ધાઓ વિશે હું તને વાત કરીશ.